નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ફાળવવામાં આવેલી બે મિની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરમાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છોટાઉદેપુર નગરમાં આવેલ નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં બે મિની બસ ફાળવવામાં આવી છે, જેનું પૂર્વ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે છોટાઉદેપુર ખાતે સૌ પ્રથમવાર નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છેલ્લા 12 વર્ષથી છોટાઉદેપુર મુકામે ચાલે છે. ધોરણ 1 થી 12 સુધીની આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે. ઘણા લાંબા સમયથી આ વિસ્તારના ગામના બાળકો અને ગામની બહારના બાળકો અહીંયા અપડાઉન કરી અને અભ્યાસ લેવા માટે આવે છે. સંસ્થાએ ખૂબ લાંબો વિચાર કરીને વિચાર્યું કે ચોમાસા દરમિયાન અને શિયાળા દરમિયાન અને સેફ્ટીને કારણે વાહનની સુવિધા ઉપલબ્ધ કરવાની ખૂબ જરૂર હતી. વાલીઓની પણ માંગણી હતી કે આવી કોઈ સંસ્થા તરફથી વાહન આવે અને બાળકોને સેફ જગ્યાએ લઈ જાય તો બાળકોનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને, બાળકોને સલામતી મળે અને કોઈ પણ જાતનું શારીરિક નુકસાન પણ ના થાય અને વાલીઓની ચિંતા પણ ના થાય એને ધ્યાનમાં રાખીને આ ગઈકાલે બે વાહન 15 ઓગસ્ટના દિવસે ઉદ્ઘાટનના ભાગરૂપે આજે અહીંયા અમે લોકો એને લાવી અને ઉદ્ઘાટન અને પૂજા અર્ચના કરાવી છે. નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો લાભ લઈ શકે તેના માટે આ બે મિની બસ ફાળવવામાં આવી છે. આ મિની બસની અંદર ફાયર સેફ્ટીના સાધનો પણ લગાવવામાં આવ્યા છે. નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા સંચાલિત શાળામાં આ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો પણ એનો લાભ લેવાના છે અને એમના વાલીઓને પણ એક વિનંતી છે કે પોતાના બાળકો આવી સેફ્ટીવાળી બસમાં બેસાડે અને શાળાએ મોકલે તો બાળકોનું પણ હિત જળવાઈ રહેશે. એટલે મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતી માધ્યમ સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો પણ આ બસનો લાભ લે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.